ગાંધી જયંતિ નિમિત્તે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા એકદમ સ્વચ્છતાથી ઓરના બેનર તળે ડસ્ટબિન વિતરણ કાર્યક્રમ યોજાયો. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના શુભ અવસરે બાપુના સ્વચ્છતાના જીવન મંત્રને સાકાર કરવા માટે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા એકદમ સ્વચ્છતાથી ઓરના બેનર તળે ડસ્ટબિન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વિવિધ જ્ઞાતિ અને સમાજની વાડીના સંચાલકોને ધારાસભ્ય વિભાવરીબેન દવે, શહેર પ્રમુખ સરદભાઈ મોદી, મેયર નીમુબેન ગામપણિયા, ડેપ્યુટી મેયર મનબા ભોળી, રાજુભાઈ ગામપણિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યા હતા. આપણે સ્વચ્છતા રાખવાની છે, આ બાર નથી નાખવાનું. શ્રી ગોહિલવાડ વાણંદ જ્ઞાતિ વિદ્યાર્થી ગૃહ, કે આર દોશી ગ્રુપ ઓફ કોલેજીસ. આજે 2 ઓક્ટોબર છે. આપણે બધા માનીએ છીએ કે ગાંધીજી કે જેને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ અને હંમેશા આપણે આપણા પિતા જે રસ્તે ચાલ્યા હોય ને એ રસ્તે ચાલુ એવું આપણે બધા સુધી બધાને માર્ગદર્શન આપ્યું. એવી જ રીતે લગભગ ગાંધીજીના મૃત્યુ બાદ સ્વચ્છતાને ભૂલાઈ ગઈ હતી, સ્વચ્છતાને પ્રાધાન્ય આપણ લોકો ભૂલી ગયા હતા. માત્ર એક વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ, જેમણે સ્વચ્છતાનો એક મેસેજ આપવા માટે એમણે એવું કહ્યું કે મને શિવાલય નહીં પણ શૌચાલય મને જોઈએ છે, એટલે કે સ્વચ્છતા માટે શૌચાલય બનાવવાનું. સ્વચ્છતા એ માત્ર અને માત્ર ચોખ્ખાઈ દેખાવા માટે નહીં પણ આરોગ્ય માટે પણ એટલી જ જરૂરી છે, આપણા બધાના ભવિષ્ય માટે એટલી જરૂરી છે. મિત્રો, આપણે બધા સાથે રહી, નરેન્દ્રભાઈ કહે છે બધા એક ડગલું સાથે ચાલીએ, અને હું પણ નરેન્દ્રભાઈના આ મિશનને હું એક સમર્થન આપવા માટે જઈને મેં કામ શરૂ કર્યું છે. અને સાથે સાથે ગાંધી જયંતિના દિવસે સાચી શ્રદ્ધાંજલિ ગાંધીજીને આપવા માટે એમના સ્વચ્છતાના અભિયાનને આગળ વધારવા માટે નરેન્દ્રભાઈએ કીધું છે આપણે બધા એક ડગલું સાથે ચાલશું તો દેશ આખો 125 કરોડ ડગલા આગળ ચાલશે. હું એવી જ વિનંતી કરું છું અહીં બેઠેલા આપણા બધા પ્રતિનિધિઓ ને, ભાવનગરના બધા લોકો, ચાલો આપણે બધા જ સાથે રહી અને સ્વચ્છતા માટેનો પ્રયત્ન કરીએ.